આજરોજ કાલુપુર શાક માર્કેટ ચાલુ કરવામાં આવ્યું છે. જો કે માર્કેટમાં પ્રવેશતા જ સમયે ગ્રાહકોને ટોકન આપવામાં આવી રહ્યા છે, સાથે સાથે તેમનું ટેમ્પરેચર પણ માપવામાં આવી રહ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જો કે કોરોનાનો કહેર યથાવત છે. જો કે તેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સતત કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તેમાં અમદાવાદમાં ગુજરાતના સૌથી વધારે કેસો છે, ત્યારે હવે સરકાર દ્વારા અનલોક બંધ કરવામાં આવ્યું છે. પરંતુ સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે નિયમોનું પાલન પણ કરવામાં કહેવામાં આવ્યું છે. જો કે આજરોજ અમદાવાદનું સૌથી મોટું કાલુપુર શાકભાજી માર્કેટ ખોલવામાં આવ્યું છે, જ્યાં લોકોની સૌથી વધારે ભીડ જોવા મળતી હોય છે. તેવા સમય સરકારની ગાઈડલાઈન મુજબ જે પણ નિયમો કહેવામાં આવ્યા તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે શાક માર્કેટમાં પ્રવેશદ્વાર પાસે વ્યાપારી કે પછી ખરીદદારને ટોકન આપવામાં આવે છે અને 40 મિનિટનો સમય આપવામાં આવે છે. સાથે સાથે ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવે છે. કાલુપુર શાકભાજી માર્કેટમાં 400 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. જો કે માર્કેટનો સમય સવારે 5 થી સાંજના 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. તેમાં બહારથી આવનારા લોકો માટે કે ખેડૂતો માટે બપોરે પ્રવેશ આપવામાં આવે છે. સાથે સાથે માર્કેટમાં 4 વાગ્યા પછી એન્ટ્રી બંધ કરી દેવામાં આવે છે, જેથી 5 વાગ્યા સુધીમાં માર્કેટ બંધ થઈ શકે. જો કે માર્કેટના પ્રમુખ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે લોકો દ્વારા પહેલા દિવસે જ ચાલુ કરતાં ખૂબ જ સારો સહયોગ આપવામાં આવ્યો છે. લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરતા જોવા મળે છે. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ.